ભુજતલુવાના કેરા નજીક આવેલી એચઆરડી ઇન્સ્ટિટ્યૂટ ખાતે પ્રવેશોત્સવ દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભુજ તાલુકાના કેરા નજીક આવેલી સ્વર્ગસ્થ કાંજી કરશન હાલાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સોમવારના રોજ બીએસસી ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત વિદ્યાર્થી દીઠ એક છોડ આપીને કરવામાં આવેલ તથા કોલેજ કાળમાં તેનો ઉછેર તથા માવજત કરવા દરેક વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. કચ્છ જેવા પ્રદેશમાં દિવસો દિવસ તાપમાન જ્યારે વધી રહ્યું છે અને વરસાદ પણ ખૂબ જ ઓછો થાય છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે જરૂરી એવા આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન જગદીશભાઈ હાલાઈ એ પોતાનો સમય ફાળવી આજના સમયમાં પર્યાવરણની માવજત કેટલી જરૂરી છે તેનો સંદેશ આપ્યો હતો. એચઆરડી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિવેક ગુજરાતી એ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરી તેને રોકવાના પ્રયત્નોમાં ભાગીદાર થવા સૌને જણાવેલ. આ કાર્યક્રમમાં સંસ્થાના કોર્ડિનેટર રસીલા હિરાણીએ કોલેજમાં પ્રવેશ લેતા નવા વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએ ચાલતી અનેક પ્રવૃત્તિઓથી અવગત કર્યા હતા તથા વિદ્યાર્થીઓને નવી શરૂઆત માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં એચઆરડી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ દીપા નાયર, એચઆરડી માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ પંકજ સોરઠિયાની સાથે એચઆરડી સ્કૂલ તથા કોલેજના અધ્યાપકો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સવારે 10 વાગે કોલેજના કેમ્પસમાં હેન્ડબોલ ગ્રાઉન્ડ અને હોસ્ટેલ બિલ્ડિંગની આગળ 120થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંયોજક પ્રવીણ હિરાણી અને એચઆરડી એનસીસી યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ કિંજલ ગોરસિયાએ કરી હતી.